જ છે માસ્ક તો કમ્પલસરી પહેરવો જોઈએ માસ્ક નું એટલા માટે આટલું જોરથી ભલામણ કરું છું કે તમને એક નાનકડું ઉદાહરણ આપી દઉં ચાઇનાની બાજુમાં જ તાઇવાન દેશ છે બહુ જ નાનકડો દેશ છે અને ચાઈના નો જ ભાગ છે એવું માની શકાય પણ અલગ દેશ છે તમે જોશો કે ચાઇનામાં જ્યારે વાયરસ ચાલુ થયો ત્યારે જ તાઇવાનમાં થોડા કેસ દેખાયા હતા કેમકે ચાઇનીઝ ન્યૂ ઇયર ત્યાં પણ એટલું જ સારી રીતે ઉજવાય છે પણ તાઇવાનમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને એનું કારણ ત્યાં યુનિવર્સલ માસ્ક પહેરવાની પ્રથા છે એટલે એ લોકોને આ કોરોના હોય કે ના હોય ઠંડીની સિઝન છે કે નહીં પણ મોટા ભાગના દર્દી આ દર્દી નહી માણસો લોકો એ કન્ટિન્યુઅસ માસ્ક પહેરીને જ ફરતા હોય તમે તાઈવાનમાં તાઈપે કે કોઈ પણ સિટીમાં જશો તો તમને બધા જ માણસો માસ્ક પહેરીને જ ફરતા દેખાશે અને મને એવું લાગે છે કે એ જે એમની જે ટેવ છે માસ્ક પહેરવાની એનાથી એ લોકો બચી શક્યા છે એટલે મને એવું લાગે દર્શન બે વસ્તુનું ધ્યાન રાખો હાથનું ધ્યાન રાખો અને માસ્ક પહેરવાનું રાખો અને ખૂબ જ સારી રીતે માસ્ક પહેરવાય એમાં કોઈ આપણે વેઠ નથી મારવી કે કરકસર નથી કરવી ઘણા એવું હોય ડાયાબિટીસ હોય હાર્ટનો પેશન્ટ હોય અથવા તો બ્લડ પ્રેશરનો પેશન્ટ હોય કિડનીનો પેશન્ટ હોય આવા લોકોને કોરોના થાય તો શું એ બચાવી શકવાની ચાન્સીસ આ ઈશુદાન ભાઈ આ બધા પેશન્ટ તમે જે કીધા ને કે ડાયાબિટીસ છે કે હાઈપરટેન્શન છે કે હાર્ટની તકલીફ છે કિડની છે આ આ બધા રોગનું જે તમે વર્ણન કર્યું ને એ રોગની હું તમને ડિટેલમાં માહિતી આપું તો આ બધા રોગ શું કામે થાય છે કે આપણી જે લોહીની નળીની જે અંદરની દિવાલ છે જે મેં એન્ડોથેલિયમની વાત કરી એ એન્ડોથીલિયમનું ડિસફંક્શન થાય છે એટલે આપણને હાઈપરટેન્શન થાય છે ડાયાબિટીસના લીધે એન્ડોથેલિયમ બગડતી જાય છે હાર્ટ ડિઝીઝમાં એ બગડી ગયો છે કિડનીમાં એ બગડી ગયો છે અને આવી બગડેલી એન્ડોથેલિયમ ઉપર જ્યારે કોરોનાનો હુમલો થાય છે ત્યારે જે આપણે કહીએ કે જે સિરિયર્સ ડિઝીઝનું જે સિવિયર ડિઝીઝનું સંક્રમણ કે ઇફેક્ટ બહુ જ વધી જાય છે એટલે આવા દર્દીઓએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ કેમ કે એમનામાં જો કોરોનાનો હુમલો થશે તો એ વધારે નુકસાન કરશે અવયવોને ઓલરેડી આપણા અવયવો કોમ્પ્રમાઇઝ થયેલા છે ડાયાબિટીસથી આ બધાથી એ એન્ડોથેલિયમ જે કોમ્પ્રોમાઇઝ થયેલી છે એની ઉપર આ વાયરસનું ઇન્ફેક્શન બેસશે તો એ વધારે તમારા અવયવોને નુકસાન કરશે ને એટલા માટે થઈને આવા દર્દીઓ છે એને વધારે ખરાબ બીમારી થતી હોય છે અને એમની બચવાની શક્યતા થોડીક અસર વધારે થતી હોય છે એટલું એક બીજા મને વિચાર આવ્યો કે માની લો કે તમે એમણે કહ્યું કે ભાઈ કેટલાક કોરોના પોઝિટ આવ્યા પણ મજબૂત હોય તો એને લઈ જવાની જરૂર નથી હા આ એક બહુ સરસ પ્રશ્ન છે તમે દર્શક મિત્રો તમને ખ્યાલ હશે છાપામાં વાંચતા હશો કે અત્યારે શું થયું છે કે આપણી બધી હોસ્પિટલો એકદમ પેક થઈ ગઈ છે કોરોનાવાળી જે બારસો બેડની હોસ્પિટલ છે આપણી સિવિલ હોસ્પિટલમાં કે એસવીપી હોસ્પિટલ છે આ બંને બહુ મુખ્ય હોસ્પિટલ છે જે અમદાવાદને સારવાર આપે છે તો આ બધી એના બધા જ મોટાભાગના બેડ્સ છે અત્યારે ઓક્યુપાઈ થઈ ગયા છે અને આનું કારણ એ છે કે આપણે અત્યારે જે લક્ષણો વગરના દર્દીઓ છે અથવા તો જેને માઇનોર સિમ્ટમ્સ છે એને પણ આપણે એડમિટ કરી દઈએ છીએ અને આવું કરવાનું આપણી પાસે યોગ્ય કારણ પણ છે કેમ કે જો આપણે આવા દર્દીઓને સારી રીતે આઇસોલેટ કરીએ અને અમે હોસ્પિટલ આઇસોલેશન એવો શબ્દ વાપરીએ જો આવા દર્દીને આપણે સારી રીતે આઇસોલેટ કરીએ તો એમનામાંથી બીજા વ્યક્તિમાં સંક્રમણ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય અને એ જ્યારે રિકવર થઈ જાય ત્યારે આપણે એમને સોસાયટીમાં એટલે સમાજમાં પાછો આપણે ડિસ્ચાર્જ કરીને મોકલી આપીએ પણ હવે પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે મોડરેટ ટુ સિવિયર એટલે જે વધારે ખરાબ લક્ષણોવાળા દર્દીઓ આવવાનું ચાલુ થઈ જાય ત્યારે આપણે એ હોસ્પિટલના બેડ છે એ ખાલી જોઈએ જો આપણે લક્ષણો વગરના દર્દીઓને અથવા તો માઇલ્ડ સિમ્ટમ્સ વાળાને પણ આપણે હોસ્પિટલમાં દાખલ કરીશું તો એ લોકોને બહુ તકલીફ નથી એટલે શું થશે કે એમની ડિમાન્ડ પણ થોડી રહેશે કે ચલો મને નાસ્તો ના મળ્યો મને કંઈ ખાવાનું ના મળ્યું એટલે એવું થશે ને એમને એવું લાગશે અમને તકલીફ નથી ને અમને હોસ્પિટલમાં રાખ્યા છે આ એક વસ્તુ થશે બીજું કે હોસ્પિટલનો સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે એમને એને એટેન્ડ તો કરવા જ પડશે એનું પલ્સ છે બ્લડ પ્રેશર છે ટેમ્પરેચર છે એ તો જે ફ્રિકવન્ટલી નિયમ પ્રમાણે માપવાનું છે તો માપવું જ પડશે ડોક્ટર્સના જે દિવસના જે બે રાઉન્ડ થતા હશે તો એ રાઉન્ડ પણ થયા કરશે ટૂંકમાં આપણી જે એનર્જી છે જે મેડિકલ સ્ટાફ ની એ આખી આખી ઓક્યુપાય થઈ જશે ઘરે રહી સાજા થઈ શકે શું દવા લેવાની હા દવા માટે વાત કરીએ પણ ઘરે રહેવા માટે એના ચાર પાંચ મોટા નિયમો છે જો દર્દીના ઘરે સગવડતા હોય એમને અલાયદા રૂમની તો એ હોમ આઇસોલેશન આપણે જરૂરથી કરી શકાય આમાં આઇસોલેશન શબ્દ અગત્યનો છે હા આપણે ક્વોરન્ટાઈન શબ્દ નથી વાપરતા આઇસોલેશન એટલે એને ટોટલ બીજા કોઈ વ્યક્તિથી અલગ રહેવાનું એટલે એના સંપર્કમાં એના સંપર્કમાં નહીં આવવું જોઈએ ક્વોરન્ટાઇન એટલે આપણે તો એમને ત્યાં રાખી દીધા છે ને એ લોકોની મુવમેન્ટ ઉપર આપણે રિસ્ટ્રેશન કર્યું છે જ્યારે અમે હોસ્પિટલ આઇસોલેશન શબ્દ વાપરીએ એટલે એવોર્ડ કે એ દર્દીને આપણે ટોટલ આઇસોલેટ કરી દીધો છે બીજા વ્યક્તિઓથી એટલે જો એમના ઘરમાં સગવડ હોય તો ઈશ્તર ભાઈ એ લોકો રહી જ શકે ઘરે દવાઓ પીરિડિકલી દવાઓમાં ખાલી સપોર્ટિવ કેર લેવાની હોય છે અને કોઈ સ્પેસિફિક એન્ટિવાયરલ દવાઓ કહીએ એવી કોઈ જ દવાઓ નથી બહુ ડરવાની જરૂર નથી ઘણી માન્યતાઓ છે ગેરમાન્યતાઓ કહીએ ભાઈ તમે કો પછી અમને ખબર પડે ઘણા એમ કહે છે કે ભાઈ ગરમ અને ઠંડુ વાતાવરણ કોરોનાને અસર કરે છે દસ સેકન્ડ શ્વાસ રોકી રાખીએ તોય પણ આપણે એમ કે કોરોના નથી એવું થાય છે આવું કંઈ આ આ બધી વસ્તુ છે ને એ ઘણી વખત બેઝલેસ હોય છે કારણ કે આને આની પાસે આની માટે આપણી પાસે વૈજ્ઞાનિક પુરાવા બિલકુલ હોતા નથી અને શરૂઆતમાં એવું લાગતું હતું ડિસેમ્બર મહિનામાં કે જ્યારે ચાઇનાની અંદર થયું ત્યારે અમને એવું હતું કે કદાચ જે આપણું જે સમ્બરને બધું ચાલુ થશે તો જેમ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ એની જે એક્ટિવિટી ફટાફટ ડાઉન થઈ જતી જેમ જેમ તમારે વાતાવરણનું ટેમ્પરેચર વધે એમ ઇન્ફ્લુએન્ઝાની એક્ટિવિટી ડાઉન થઈ જાય અને ઇન્ફલુએન્ઝાનું સંક્રમણ ઓછું થઈ જાય એટલે ત્યારે એવી થોડીક આશા હતી કે કદાચ ગરમીની સિઝન ચાલુ થશે તો આ વાયરસનું જે સંક્રમણ છે એ ઘટવાનું ચાલુ થશે પણ એવું દેખાતું નથી આ વાયરસને કોઈ વાતાવરણની બાહ્ય અસર બિલકુલ થતી હોય એવું નથી દેખાતું લોકો કે સ્વાઇન ફ્લુ આવ્યા એમાં ઘણા બધા સ્પેનિશ ફ્લુથી માન સોલાથી બધું ચાલતું આવ્યું છે હવે આ એ બધા કરતાં કેમ અલગ છે અથવા તો આનું મારણ ક્ષમતા તો ઓછી છે મૃત્યુ આ કુદરતે સારું કહેવાય કે આપણી એટલું નથી એના કરતાં તો આપણે કેન્સરમાં મરીએ છીએ એમ જોતા આપણે એક મહિનામાં ભારતમાં બાર હજાર જેટલા તો અકસ્માતમાં મૃત્યુ થાય છે દર મહિને બાર હજારથી વધારે એ બચ્યા છે સારી વાત છે પણ મુદ્દો એ છે કે આ કેમ બધા વાયરસ કરતાં અલગ છે અને આનાથી કેમ ડરી રહ્યા છે આ વાયરસ અલગ એ રીતે છે કે એની જે સંક્રમણ કરવાની ક્ષમતા છે એક તો વધારે છે ઇન્ફ્લુએન્ઝા કરતાં નવો વાયરસ છે અને ત્રીજું કારણ કે એની આપણી પાસે કોઈ ઇફેક્ટિવ દવા કે ઇફેક્ટિવ વેક્સિન અત્યારે નથી એટલે આ એક વસ્તુ છે અને બીજું મને એવું લાગે છે સુદાનભાઈ મારી આ પર્સનલ બિલીફ છે કે આપણે અવેરનેસ માટેના ખૂબ જ પ્રોગ્રામ્સ કર્યા કે આ વાયરસ આ રીતે આ સરફેસ ઉપર આટલા કલાક જીવે છે આ વાયરસ આ રીતે ફેલાય છે અને આ વાયરસથી આટલી આટલી તકલીફો થાય છે અને તમે જોશો કે અત્યારે મોટાભાગની ટીવી ચેનલ કે ન્યૂઝ છે બધા એમાં ચોવીસ કલાક સુધી કોરોના મૃત્યુનો આંકડો અને નંબર્સ એ જ બતાવ્યા કરીએ છીએ આપણે એટલે આના લીધે શું થાય અને પાછું લોકડાઉન છે એટલે લોકો ટીવી જ જોયા કરે અને તમે કોઈ પણ ચેનલ ચાલુ કરશો તો કોરોનાનો પચીસ હજાર પેશન્ટ આટલા મૃત્યુ એ એ જ વસ્તુ આપણે વાંચ્યા કરીશું એટલે આ વસ્તુએ આપણા મનમાં એક ડર પેદા કરી દીધો છે દર્શક મિત્રો આપણે એક સમજવાની જરૂર છે કે આ વાયરસ છે એ આવ્યો છે બરાબર છે આપણે એની સાથે હમણાં રહેવાનું છે અને એ એટલો બધો જોખમી નથી ઈસુદાન ભાઈએ જ કીધું રાઈટ નોન મેડિકલ માણસ છે તો પણ એમને ખબર છે કે આ વાયરસથી મૃત્યુનો દર એટલો બધો નથી ખાલી જે હાઈ રિસ્ક લોકો છે જે આપણા વડીલો છે એને સાચવવાનું છે જે લોકોને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે એવી કોઈ અન્ય મેડિકલ બીમારીઓ છે એ લોકોએ સાચવવાનું છે અને બાકીના લોકો જે આ લોકડાઉન જ્યારે ખુલશે ત્યારે જો ખૂબ જ સાવધાની રાખશે જેમ મેં કીધું બે જ સાવધાની આપણે રાખવાની છે એક જનતા અથવા તો સામાન્ય નાગરિક તરીકે તમે જો હાથનું સારું ધ્યાન રાખશો અને માસ્કનો સારી રીતે ઉપયોગ કન્ટિન્યુઅસ કરશો તમે જ્યારે બહાર નીકળશો તો આપણે આ રોગને આગળ પ્રસર તો જરૂરથી અટકાવી શકીશું રાઈટ આ ઉપરાંત જે આપણી થૂંકવાની ટેવ હતી એ તો મને એવું દેખાય છે કે બંધ થઈ ગઈ છે અને આપણે ભવિષ્યમાં પણ એ ચાલુ ન કરવી જોઈએ કે આ વાયરસ આપણા સિક્રિશન્સમાં હોય છે એટલે આટલું ધ્યાન રાખીશું તો મને એવું લાગે છે કે આપણે આ વાયરસ સાથે રહી શકીશું અને ઇવેન્ચ્યુઅલી આ વાયરસ જતો જ રહેવાનો છે રાઈટ એટલે એમ કે એનું મ્યુટેશન પણ થશે અને આપણા વ્યક્તિઓમાં એન્ટિબોડીઝ ડેવલપ થવાનું ચાલુ થશે આ વાયરસને રોકવા માટેના પ્રતિદ્રવ્યો બનશે એટલે આ વાયરસ આપણને હુમલો करतो જ નબળો થઈ જશે ઈ એને કેટલું સમય લાગે તુલભાઈ અને એને બીજું એક હોય સમજો કે આપણે પોલિયો છે તો હવે બાળક જન્મે ત્યાંથી રસી મુકાવી પડે છે તો આ કોરોના એ આપણા ઘરનો સભ્ય એવી રીતે થઈ જશે ના એવું નહીં થાય હું તમને એક બહુ સરસ આનું સરખા માટે સરખામણી કરવા માટે ચિકનગોનિયાનું ઉદાહરણ આપું કે કે બધાને ચિકનગોનિયા વિશે ખબર છે દર્શક મિત્રો આપણે બે હજાર છ માં ચિકનગુનિયા આખા ભારતની અંદર એટલો બધો પ્રસરી ગયો હતો અને ત્યારે પણ આપણી પાસે જે વડીલો હતા જે પાસઠ વર્ષથી ઉપરના એ લોકોને ચિકનગુનિયાના લીધે જે સાંધા ઉપરાંત મગજની તકલીફ થતી હતી કિડની શટડાઉન થતું હતું ડાયાલિસિસની જરૂર પડતી હતી અને મૃત્યુનો આંખ ખૂબ જ વધારે થતો હતો અને આખા ભારતમાં પ્રસરી ગયો હતો અને ત્યારે પણ સારી એવી મહામારી ફેલાઈ ગઈ હતી પણ એના પછી જે આખા ભારતની અંદર જે હર્ડ ઇમ્યુનિટી થઈ એટલે આ ચિકનગુનિયાના એક્સપોઝર પછી જે એન્ટીબોડીઝ બન્યા એ એન્ટીબોડીઝે આપણને દસ વર્ષ સુધી પ્રોટેક્ટ કર્યા અને બીજો ચિકનગુનિયાનો આઉટબ્રેક ભારત દેશમાં બે હાજર સોળ ની અંદર થયો પણ જ્યારે બે હાજર સોળ ની અંદર જ્યારે ચિકનગુનિયાના એકદમ દર્દીઓ વધવા માંડ્યા તો પણ એ બે હજાર છ જેટલા વધ્યા નહોતા અને આનું કારણ આપણી હર્ડ ઇમ્યુનિટી હતી અને બે હજાર છ થી બે હજાર સોળની વચ્ચે સ્પોરેડિક કેસીસ એટલે અમુક અમુક કેસ કે જે એક્સપોઝ ના થાય એવા આપણને અમુક માત્રામાં ચિકનગુનિયાના કેસ જોવા મળે પણ એટલા સિરિયસ નહોતા થતા આ વાયરસમાં પણ આપણે આવું જ એક્સપેક્ટ કરીએ છીએ કે અત્યારે આખા વિશ્વની અંદર ઘણી બધી પબ્લિક આ વાયરસથી એક્સપોઝ થઈ છે એટલે એ લોકોએ પ્રતિદ્રવ્ય બનાવવાનું ચાલુ કર્યું હશે બધા પેશન્ટે જે એક્સપોઝ થયા છે લક્ષણોવાળા છે એ લોકોએ પણ અને લક્ષણો નથી આવ્યા એ લોકો પણ પ્રતિદ્રવ્ય બનાવશે અને એનાથી ફાયદો શું થશે કે આ વાયરસ જે આગળ વધે છે એક માણસમાંથી બીજા માણસમાં એ ચેઇન આખી બ્લોક થઈ જશે કે ધારો કે મારામાં પ્રતિદ્રવ્ય બની ગયા હોય તો કોઈ પણ કોરોના વાયરસ બની જાય કે લેવું એક્સપોઝરથી બને એટલે મને ધારો કે કોઈ કોરોનાના દર્દી ને હું તપાસ થઉં અને એમાંથી મને વાયરસની માત્ર જેને આપણે ઇનોક્યુલમ અમે કહીએ એ થોડુંક માઇનોર ઇનોક્યુલમ મારા નાકમાં કે મારા ફેફસામાં જતું રહેશે તો મને એ વાયરસ થી ઇન્ફેકશન નહીં થાય પણ એ વાયરસ ને મારી રોગ પ્રતિકારક શક્તિ ઓળખી જશે અને એના પ્રતિદ્રવ્ય બનાવવાનું ચાલુ કરી દેશે રાઈટ એટલે સમય લાગે આ બે જ અઠવાડિયાનો સમય લાગે એમ પ્રતિદ્રવ્ય ધારો કે મને આજે હું કોઈ માણસના એક્સપોઝર સમાચાર જો તો બે જ અઠવાડિયાની અંદર મારા શરીરમાં પ્રતિદ્વ બનાવ બનવા મળશે અને એનો મને ફાયદો શું થશે કે જ્યારે હું ચૌદ દિવસ પછી જ્યારે બીજા કોઈ મોટા ઇનોક્યુલમ સામે એક્સપોઝ થઈશ તો મને આ મોટો હુમલો નહીં કરી શકે કેમકે મારું જ શરીર એ વાયરસને તરત જ ન્યૂટ્રલાઇઝ કરી નાખશે આ વેક્સિન જેવું થયું આપણે વેક્સિન શું કામ લઈએ છીએ વેક્સિન એટલે એ ઇનેક્ટિવેટેડ વાયરસ છે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આપણે અહીંયા લઈએ તો ઇન્ફ્લુએન્ઝાના મરેલા પાર્ટિકલ્સ હું ઇન્જેક્ટ કરું છું એટલે આપણું રોગપ્રતિકારક શક્તિ એને ઓળખી કાઢશે ને એના પ્રતિદ્રવ્ય બનાવી દેશે તો સેમ જો આપણે આ વાયરસ સામે આપણે નાની માત્રામાં એક્સપોઝ થશું તો આપણા શરીરમાં પ્રતિદેવો બનશે આપણે જે હર્ડ ઇમ્યુનિટીની વાત કરીએ છીએ કે કોમ્યુનિટીમાં હર્ડ ઇમ્યુનિટી થઈ જશે તો આ વાયરસ ઓટોમેટિક ડાય આઉટ થઈ જશે ઓટોમેટિક ક્લિયર થઈ જશે એનું કારણ એક આ છે બીજું કે જ્યારે આપણી પાસે ઇફેક્ટિવ વેક્સિન આવશે કેમ કે ઈસુદાનભાઈ વેક્સિનના પણ ખૂબ જ સરસ પ્રયોગો ચાલી રહ્યા છે અને આખા વિશ્વમાં ચાલી રહ્યા છે અને જે સનોફીને જે મોટી મોટી સંસ્થાઓ છે જે વેક્સિનના કિંગ કહેવાય પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટને એ બધા એ લોકો એની પાછળ પડી ગયા છે એટલે અમને એવી આશા છે કે લગભગ છથી સાત મહિનાની અંદર ખૂબ જ સારી ઇફેક્ટિવ વેક્સિન પણ આવી જશે કોરોના ખરેખર છે શું અને કોરોના કેટલા પ્રકારે છે એમ એમ કોરોનાનો પ્રકાર ઘણા કે એની મારણ ક્ષમતા અમેરિકામાં વધારે છે આપણામાં નથી તો આપણે એની મારણ ક્ષમતા ત્યાં ઓછી છે વધુ છે કે પછી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે આ છે ને ખૂબ જ સરસ પ્રશ્ન છે કેમ કે આપણે પહેલી વખત આપણે પબ્લિકે સાંભળ્યો છે પણ તમને એક સાયન્ટિફિક માહિતી આપું કે આ કોરોના વાયરસ છે એ ખૂબ જ સામાન્ય વાયરસ છે કે જે આપણને દર વર્ષે શરદી ખાંસી કરી જાય છે રાઈટ ટોટલ ત્રણ પ્રકારના કોરોના વાયરસ છે કે જે આપણા શરીરમાં સામાન્ય શરદી ખાંસી જેવા રોગ દર વર્ષે કર્યા કરે છે જેને આપણે કંઈ ટ્રીટમેન્ટ પણ નથી આપતા કે નિદાન કરવા માટેનો કોઈ પ્રયત્ન જ નથી કરતા પણ આ વખતનો જે કોરોના વાયરસ છે જે આપણે બે હજાર ઓગણીસમાં ચાઇનાથી નિદાન થયો છે એ વાયરસ છે એ કોરોના વાયરસ જે આપણે બીજા આગળના બે મોટા કોરોના વાયરસ એટલે કે જે પેલો મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એમ આર એસ નામનો કોરોના વાયરસ હતો અને જે બીજો વાયરસ હતો સાર્સ એટલે જે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમવાળો વાયરસ હતો આ બંને વાયરસ એ પણ કોરોના વાયરસ હતા અને આજે ત્રીજો વુહાનનો જે વાયરસ આપણે બે હજાર ઓગણીસમાં ડિસેમ્બર મહિનાથી નિદાન થયો છે એ પણ કોરોના વાયરસ છે આ જે ત્રણ કોરોના વાયરસ છે અને જે આપણે સામાન્ય શરદી ખાંસી કરતા હતા એ કોરોના વાયરસમાં એના સ્ટ્રક્ચરમાં અને એની જે તાકાત છે શરીરમાં હુમલો કરવાની એમાં ફરક છે એટલે આ કોરોના સાદો પણ છે એકદમ સાદો પણ કોરોના વાયરસ છે કે જે સામાન્ય શરદી ખાંસી કરે આપણે ડોક્ટર અમે નિદાન પણ ન કરીએ એનું તમને સિમ્પલ શરદી ખાંસીની જે લાક્ષણ કંટ્રોલ કરવાની દવા આપી દઈએ અને એ તો દર વર્ષે આપણને થાય છે એમ દર વર્ષે થાય છે આપડે પોપ્યુલેશનમાં એટલે ઈ કોરોના એ નવું નથી કોરોના નવું નથી પણ આ કોવિડ 19 છે એ નવું છે એ નવું છે કોવિડ 19 નવું છે SARS નવું છે અને પેલો MERS છે એ પણ નવો છે હમ હવે આ જે આ જે ત્રણ વાયરસની આપણે વાત કરી કે જે આપણા શરીરમાં બહુ મોટો હુમલા કરે છે અને મૃત્યુ કરે છે એ ત્રણે ત્રણ કોરોના વાયરસમાં કંઈક ને કંઈક મ્યુટેશન્સ થયા છે અને એ મ્યુટેશન્સ જે પ્રાણીઓમાં થતો કોરોના વાયરસ છે એના જે RNA એટલે એનું જે જનીન તત્વ છે એની સાથે કંઈક સંકળાયેલું છે હવે આપણે આપણા કોરોના વાયરસ જેની અત્યારે આપણે બહુ ચિંતા કરીએ છીએ એ વાયરસ વાતે વાત કરીએ કે જ્યારે વુહાનમાં ડિસેમ્બર મહિનાથી ચાલુ થયો આ વાયરસ ત્યારે એ જે વાયરસ જે સંક્રમણ કરતો હતો સંક્રમણ એટલે આપણે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જવાની પ્રક્રિયા આપણે જે સાદો ઇન્ફ્લુએન્ઝા લઈએ તો એવું અમે એને આર ઝીરો કહીએ આર ઝીરો એટલે એક માણસમાંથી બીજા માણસમાં એ કેટલી ઝડપથી જઈ શકશે તો આપણે જે મિઝલ્સ એટલે કે જે આપણે ઓરી કહીએ અથવા તો ચિકનપોક્સ કહીએ તો આનો જે આર ઝીરો છે એ ખૂબ જ વધારે છે થી પણ વધારે છે એટલે કોઈ એક વ્યક્તિ છે થી વધારે વ્યક્તિને સંક્રમણ કરી શકે જેને મિઝલ્સ થયો હોય કે ચિકનપોક્સ થયો હોય પણ આ જે કોરોના વાયરસ છે એનો જે શરૂઆતમાં આર ઝીરો છે એ એવું દેખાતું હતું કે આર ઝીરો બે પોઈન્ટ સાત ત્રણની આજુબાજુ છે પણ અત્યારે જે નવા સ્ટડી થયા છે એમાં

અને આ ઉપરાંત આ જે કોરોના વાયરસ છે આપણો બે હજાર ઓગણીસવાળાની વાત કરીએ જે કોવિડ આપણે કહીએ છીએ તો જે વુહાનમાં ચાલુ થયો ત્યારે એવું લાગતું હતું કે એની સંક્રમણ કરવાની શક્યતા ઓછી છે પણ જ્યારે એ વુહાનથી બહાર મેઇનલેન્ડ ચાઇનામાં પ્રસરવાનું ચાલુ થયું એટલે વુહાન પ્રાંતને એણે છોડી અને બીજા ચાઇનાના પ્રાંતમાં ફર્યો હોય ત્યારે ત્યારે એમાં ઘણું જ મોટું મ્યુટેશન આવ્યું જે વુહાન પ્રાંતનો વાયરસ હતો જે શરૂઆતનો એ ત્યાંના ચાઇનીઝ સાયન્ટિસ્ટોએ એને એક્ઝામિન કરીને શોધી કાઢ્યું કે એની જે સ્ટ્રેન હતી એ એલ સ્ટ્રેન હતી અને એલ સ્ટ્રેનની ખાસિયત હતી કે એનાથી એકમાંથી બીજામાં સંક્રમણ કરવાની તાકાત વધારે હતી અને એ દર્દીના શરીરમાં વધારે સિવિયર બીમારી એટલે ફેફસાને નુકસાન કરવાની બીજા અવયવોને નબળા પાડી દેવાની અને મૃત્યુનો દર આ બધી વસ્તુ એમાં વધારે હતી પણ જ્યારે વુહાન પ્રાંતની બહાર આ વાયરસ પ્રસરવાનું ચાલુ થયું ત્યારે એમાં મ્યુટેશન્સ ચાલુ થયા દરેક વાયરસમાં મ્યુટેશન થાય મ્યુટેશન એ કોઈ નવું નથી કોઈ પણ વાયરસનું જયારે રિપ્લિકેશન થતો હોય ત્યારે આપણે જે ઝેરોક્સકોપી કહીએ તો વાયરસ પોતાની ઝેરોસ્કોપી બનાવતો હોય પણ આ ઝેરોસ્કોપી જ્યારે બનતી હોય ત્યારે એમાં એરર કરે અને એ જે ભૂલો કરે એને એક ના બે કરવાની એમાં જે એરર થાય જે એરર ઓફ રિપ્લિકેશન એના લીધે થઈને મ્યુટેશન્સ થયા કરતા હોય છે એમાં અમુક મ્યુટેશન્સ છે એ બિનાઇન મ્યુટેશન્સ હોય એટલે એ મ્યુટેશન્સથી આપણને બહુ ફરક ન પડે કે એનાથી વાયરસની તાકાત પણ ન વધે કે વાયરસનું સંક્રમણ કરવાની કોઈ શક્તિમાં ફેરફાર ન થાય પણ અમુક મ્યુટેશન્સ એવા હોય કે જે વાયરસની આખી જે એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને અસર કરે તો જે વુહાન પ્રાંતની બહાર આ વાયરસ જ્યારે ગયો ત્યારે એનું જે એલ સ્ટ્રેન હતું જે પ્રી ડોમિનન્ટ એલ સ્ટ્રેન હતું ઓલમોસ્ટ મોર દેન નાઇન્ટી પર્સન્ટ એલ સ્ટ્રેન હતું વુહાનમાં એ ચેન્જ થઈ અને એસ સ્ટ્રેન થયું એટલે તમે વુહાન સિવાયનો જે મેઇનલેન્ડ ચાઇનાનો વિભાગ છે એની અંદર તમે જે સંક્રમણ થયેલા વ્યક્તિને જુઓ તો એમાં ચાલીસ જેવા એ સ્ટ્રેન થઈ ગયા અને સાહીઠ જેવા એલ સ્ટ્રેન થઈ ગયા ટૂંકમાં એ જે વાયરસ છે થોડોક નબળો પડી ગયો ઘણા એવું કહે છે કે દારૂ પીવાથી જે થોડોક ફાયદો થાય એવું પછી ઘણા એમ એ કરે બોલો અને ઘણા તો એમ કે અત્યારે છૂટ આપી સરકારે પણ સાબુ ના પાણી થી એ પણ તત્કાલ મરી જાય છે અને આલ્કોહોલ વાળું કોઈ પણ આપણું સેનિટાઈઝર હોય તો એ પણ તરત જ મરી જાય છે વાયરસ એટલે લોકો કે આપણે દારૂ પીએ તો વાયરસ મરી ના જાય આ સેમ વસ્તુ તમે કોરોના માટે પણ મને સેમ પૂછો છો એવી રીતે એવી રીતે વાયરસ ક્લિયર ના થાય કે તમે વિચાર કરો આપણે જે હેન્ડ સેનિટાઈઝર છે એમાં

જાન્યુઆરીમાં ત્યારે આનો એટેકની કેટલી ક્ષમતા હતી કોરોનાની અત્યારે કેટલી છે અને આવનારા દિવસોમાં જો માની લો કે આપણે ગણતરી રાખીએ છીએ કે હજારોમાં આ કેસ જશે તો પછી એની એની મારણ ક્ષમતા એટલે કે એ દર્દીને મારી શકે એ ક્ષમતા ઘટશે શું થશે સામાન્ય રીતે ભાઈ એવું વાયરસ જ્યારે આવી રીતે આઉટબ્રેક કરતો હોય છે ત્યારે એવું સામાન્ય રીતે સમજણમાં આવે છે કે જ્યારે વાયરસ એકમાંથી બીજામાં એમ થઈને ટ્રાન્સમિટ થયા કરે એટલે એને ચેન્જ થયા કરે જેમ મેં શરૂઆતમાં જણાવ્યું કે જ્યારે વાયરસ રિપ્લિકેશન કરતો હોય છે એના એકના બે બેના ચાર થતા હોય છે ત્યારે એના જે રિપ્લિકેશનની અંદર એ એરર કરે એ ભૂલો કરે એટલે જે નવી વાયરસની જે કોપી બને એ એ એક્ઝેક્ટ એની ફોટો કોપી ઝેરોક્સ કોપી કંઈ એવી ન બને એના જે આર એન એના જે સંયોજન છે એની અંદર કંઈક નાનકડી ભૂલ રહી જાય અને એના લીધે એનું સ્પોન્ટેનિયસ મ્યુટેશન્સ થાય એટલે ઘણી વખત આવા જે સ્પોન્ટેનિયસ મ્યુટેશન્સ છે એ આવા વાયરસને હલકો કરી નાખે છે ધીમો કરી નાખે છે અને એનાથી શરીરને થતું નુકસાન પણ ઓછું થઈ જાય છે અને ઘણી વખત એવું બને કે જે વધારે મ્યુટેશન્સ થઈ ગયું વાયરસની અંદર જે વાઇલ્ડ ટાઈપનો વાયરસ એટલે જે ઓરિજિનલ વાયરસ કે જે એણે ઇન્ફેક્શન કરવાનું ચાલુ કર્યું હતું અને જ્યારે એકમાંથી બીજી બીજામાંથી ત્રીજા માણસમાં અને ત્રીજામાંથી ચોથામાં જ્યારે એક પ્રસરવાની ચેઇન ચાલુ થાય ત્યારે દરેક ચેઇનમાંથી જ્યારે બહાર નીકળીને બીજા વ્યક્તિને ઇન્ફેક્ટ કરે ત્યારે એમાં ઘણા બધા મ્યુટેશન્સ બધા સ્પોન્ટેનિયસ થઈ શકે અને આ મ્યુટેશન્સના લીધે વાયરસની રિપ્લિકેશન પોટેન્શિયલ ઉપર પણ અસર થઈ શકે વાયરસની જે પેથોજેનિસિટી એટલે તોફાન કરવાની તાકાત છે એની ઉપર પણ અસર થઈ શકે અને ઘણી વખત એ ફાયદાકારક પણ